થઈ રહ્યું છે ત્યારે પરપ્રાંતિયો સાથે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાત ભરના સુરતમાં વસતા લોકોને વતન જવા માટે તાલાવેલી વધી છે। વતન જવા માટે સુરતમાં વસતા લોકોએ આજે કલેક્ટર કચેરીએ ટિકિટ અને મંજૂરી પત્ર માટે લાઈનો લગાડી દીધી હતી। ગેરમાર્ગે દોરાયેલા લોકોએ પોલીસને સમજાવ્યા હતા કે આ રીતે અહીંથી ટિકિટ કે મંજૂરી મળતી નથી, પરંતુ તેમ છતાં આ લોકો જવા તૈયાર ન હતા। તેમ ઉભા રહેલા લોકોએ ઓનલાઈન સહિતની અન્ય વ્યવસ્થા અંગે માહિતી પણ આપવામાં આવી હતી। કલેક્ટર કચેરી સામે ઓડિશાના 60, નેપાળના 200, છત્તીસગઢના 70, સૌરાષ્ટ્ર અમરેલીના 12 ખેડૂત, મહારાષ્ટ્રના 15, ઝારખંડના 20 અને બિહારના 60થી વધુ લોકો વતન જવા માટેની ટિકિટ અને પરવાનગી લેટર માટે કલેક્ટર બહાર લાઈન લગાવી ઊભા હતા। ભારે ભીડને લઈ પોલીસે સમજાવ્યા પણ તેઓ અડીખમ રહ્યા હતા। ગેરમાર્ગે દોરાયેલા લોકોએ કહ્યું હતું કે અમને કતારગામ પોલીસે બિહારવાસીને કહ્યું પરવાનગી અને ટિકિટ કલેક્ટરમાંથી જ મળશે, એટલે અમે કલેક્ટર પાસે આવ્યા છે। તમામ કારીગરો સંચા ખાતા ડાયમંડ સહિતના મજૂરો છે। પોલીસે આખરે તમામ લોકો સાથે સમજાવટથી કામ લઈને લોકોને પરત મોકલ્યા હતા।